હેલો નમસ્કાર શિક્ષક મિત્રો વાલીશ્રીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરની અંદર બાળક મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ છ વિષય ઇંગ્લિશ સત્ર બીજું અને યુનિટ વન યુનિટ વન અને આપણે યુનિટ વન જોવાના છીએ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને એક સુંદર મજાની સ્વ પોથી આપવામાં આવેલી છે વર્કબુક જેને આપણે કહીએ છીએ એ વર્ક બુકની અંદર બીજા સત્રનો અંગ્રેજી વિષયનો પહેલો યુનિટ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા એના સોલ્યુશન વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ પાઠ્યપુસ્તકની અંદર જે ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે એમનો વિડીયોઝ અમારી ચેનલ પર મૂકેલ જ છે અને હવે અહીંયા આપણે વર્ક બુકની અંદર જે સોલ્યુશન કરવાના છે એના વિડીયોઝ અમે અપલોડ કરીએ છીએ તો શરૂઆત કરીએ છીએ ટેસ્ટ ઓફ ઇન્ડિયા સૌપ્રથમ છે એક્ટિવિટી વન એ સૂચના આપેલી છે નીચેના સંવાદોને પ્રશ્નના અંતે આપેલા બોક્સના એક્સપ્રેશન વડે પૂરો દરેક સંવાદ નીચે સિચ્યુએશન આપેલ છે તમે જોઈ શકો છો વાક્ય નંબર એક છે આશા સેઝ અને ખાલી જગ્યા છે અને નીચે કૌશમાં એટલે કે બ્રેકેટમાં લખેલું છે

િયર યુ આર અને લાસ્ટ છે ઓ શ્યોર મતલબ છ પ્રકારના એક્સપ્રેશન આપેલા છે આપણે એ કયા ક્રમમાં એક્સપ્રેશન સેટ થશે એ જોવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે બીનાને આશાને ડિક્શનરી જોઈએ છે બિના પાસે તો એક્સપ્રેશન નંબર બે છે પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી તો આપણે ત્યાં લખી દઈશું મે અહી બ્લેક કલર ની પેન થી લખેલું છે પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી તો બીના શું કહેશે હિયર યુ આર આ રહી ડિક્શનરી બીજો સંવાદ છે ડબલ સાઈઝ કેન યુ ગીવ મી ધ ચેન્જ મને પરચુરણ આપીસ મતલબ કે છૂટ્ટા આપીસ તો તરલ કહે છે વાય નોટ ત્રીજો સંવાદ છે લોકેસનો લોકેસ સાઈઝ વીલ યુ ગાઈડ મી આઈ કાન ડુ ધીસ ક્વેશ્ચન તું મને મદદ કરીશ મને આ પ્રશ્ન આવડતો નથી મતલબ હું સોલ્વ કરી શકતો નથી તો ટીચર કહે છે યસ ઓહ શ્યોર હા ચોક્કસી તો આ પ્રકારના છ એક્સપ્રેસનમાંથી આપણે એને પસંદ કરવાના છે નેક્સ્ટ છે એક્ટિવિટી વન બી નીચેના ચિત્રોને તેના સંવાદોનો અભ્યાસ કરો અને તેમાં ઘટતા સંવાદ બોક્સમાંથી પસંદ કરીને લખો તો સૌ પ્રથમ અહીં પાંચ આપને સંવાદ આપેલા છે 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 યુ સમ બીજું મે આઈ ટેક યોર ત્રીજું ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર ચોથો છે યસ અપકોસ સર પાંચમું છે વુડ યુ ઓપન યોર માઉથ પ્લીઝ તો આ પાંચ પ્રકારના સંવાદ છે નીચે ચિત્ર આપેલા છે ચિત્રની અંદર બે વ્યક્તિઓ છે એક વ્યક્તિ કશુંક બોલે છે જે ઓલરેડી પ્રિન્ટ કરેલું છે તો પહેલાં ચિત્રમાં તમે જોઈ શકો છો રેડ કલરથી એક શર્ટ પહેરેલો માણસ છે તે બોલી રહ્યો છે કુડ યુ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર તમે મને પાણીનો ગ્લાસ આપી શકશો મતલબ વેટરને કહે છે તો વેટરનો જવાબ શું હશે એ આપણે પાંચ સંવાદ આપેલા છે એમાંથી જોવાનો છે તો મેં અહીં બ્લેક કલરની યસ ઓફકોર્સ સર બીજું ચિત્ર છે એક ડોક્ટર છે ડેન્ટિસ્ટ છે તેના પેશન્ટને ચેક કરી રહ્યા છે તો ડોક્ટર શું કહેશે વુડ યુ ઓપન યોર માઉથ પ્લીઝ તમારું મોડું ખોલો નેક્સ્ટ છે ભાઈ બહેન છે છોકરો કે છે તો છોકરી શું પૂછતી હશે તો છોકરી પૂછતી હશે મે આઈ ટેક યોર સૂપ હું તારો સૂપ લઈ શકું છું તો છોકરો કહે છે યસ યુ મે મતલબ આ રીતે અધૂરા સંવાદ છે જે આપણે કૌશમાં આપેલા સંવાદ વડે પૂર્ણ કરવાના છે પછી છે કુડ યુ ગીવ સમ સમર્ટી મને હજી વધારે ચા જોઈએ છે આપશો તો જવાબ છે શ્યોર વાય નોટ હા કેમ નહીં પછી એક છોકરી એક છોકરાને પૂછે છે વેર ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફિસ પ્રિન્સિપાલ સાહેબની ઓફિસ ક્યાં છે તો છોકરો જવાબ આપે છે ઇટ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર તે બીજા માળે આવેલી છે પછી એક્ટિવિટી ટુ એ છે એમાં અહી ચા બનાવવાના સ્ટેપ્સ આપેલા છે તેની સામે આપેલા કૌશમાં તેનો યોગ્ય ક્રમ લખો પછી નીચે આપેલી ખાલી જગ્યામાં તે વાક્યોને યોગ્ય ક્રમમાં ફરીથી લખો મતલબ કે ચા બનાવવાના સ્ટેપ ચા બનાવવાની રીત લખેલી છે તેમાં સૌ પ્રથમ શું કરવાનું છે ત્યારબાદ શું કરવાનું છે અને ત્યારબાદ શું કરવાનું છે જેથી કરીને ચા બની જાય તો એ અલગ અલગ સ્ટેપ આપેલા છે તેમાં આપણે શોધવાના છે અને પહેલા ક્રમમાં શું આવશે તો પહેલો ક્રમ આપણે લખવાનો છે તો આપણે અહીં બ્લેક પેનથી એક નંબરના ક્રમમાં લખેલું છે ટેક સમ વોટર ઇન ધ બોલ મતલબ કે એક પાણી લેવાનું છે બીજા નંબરમાં લખેલું છે ટી મતલબ ચાની પત્તી ઉમેરવાની છે ઇટ એન્ડ બોઇલ ઈટ ફોર અને પછી ઉકળવા દેવાનું છે ત્રીજા નંબરનું વાક્ય છે એડ અ લિટલ સુગર થોડી ખાંડ નાખવાની છે પછી દૂધ રાખવાનું છે અને તેને ગરમ કરવાનું છે ચોથા નંબરનું છે સ્ટીર ઇટવેલ એને બરાબર ઉકાળવાનું છે અને પાંચમા નંબરનું છે ધ ટી ઇઝ રેડી ચા તૈયાર થઈ ગઈ છે અને આ રીતે જે ક્રમમાં વાક્યો આપેલા છે આપણે ક્રમ લખેલો છે હવે એ ક્રમ પ્રમાણે નીચે આપણે વાક્યો લખવાના છે ફર્સ્ટ નંબરનો ક્રમનું જે વાક્ય છે તે પહેલું લખવાનું છે અને લાસ્ટ છે પાંચમા નંબરનું વાક્ય અહીં આપ જોઈ શકો છો

પરંતુ વધારે ગહન અભ્યાસ કરવાથી આપ સમજી શકો છો તો અહીં પણ આપણે એ ક્રમ આપેલા છે કે પેલું શું કરવાનું છે છાલ ઉતારવાની છે પછી એ જે કેળા છે એને ધોવાના છે પછી મશીનની અંદર એની સ્લાઇસ બનાવશે તો આ રીતે જુદા જુદા સ્ટેપ આપેલા છે તેને આપણે ક્રમ આપવાનો છે નેક્સ્ટ છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને દહીંમાંથી ઘી બનાવવાની રીત વિશે પાંચ વાક્યો લખવાના છે તો તમને બ્રેકેટમાં પિંક કલરથી અક્ષર દેખાય છે પેલું છે કર્ડ ચમ એટલે કે વલવવું પોટ બટર ફ્લોટ એટલે તરવું બોલ સ્લીવ એટલે ગરણી અને ફિલ્ટર તો આ રીતે શબ્દો આપેલા છે જેને વડે આપણે પાંચ વાક્યો બનાવવાના છે તો અહીં તમે બ્લેક કલરની પેનથી લખેલા છે એક નંબરનું વાક્ય પ્રિન્ટ થયેલું છે બીજું ત્રીજું અને વાક્ય બ્લેક લખેલું છે જે આપ વાંચી શકો છો અને લખી પણ શકો છો પેલું છે ચર્ન ધ કડ ઇન અ પોટ વિથ બટર ચર્નર બીજું છે હીટ ઇન અ પોટ મતલબ કે ગરમ કરવાનું છે દહીંને અંટી લીટ બોઈલ બરોબર ઉકળી જાય કઝિંગ ઇટ ટુ સેપરેટ અને અંદરથી જે પાણી છે જુદું પડી જશે અને આ રીતે ઉકળવાથી ઘી આપણું થઈ જશે નેક્સ્ટ છે સલાડ બનાવવું હોય આપણે તો શેરો શું શું જોઈએ છે નીચે બાર વસ્તુઓ આપેલી છે તો બારમાંથી સલાડમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે પહેલું છે કેરટ મતલબ ગાજર તો એમાં ટીક કરેલું છે મતલબ ગાજરનો ઉપયોગ થાય છે સલાડમાં બીજું છે કોબી ત્રીજું છે પોટાટો મતલબ બટાટાનો ઉપયોગ થતો નથી ચીકુનો પણ ઉપયોગ થતો નથી મેંગો પણ ઉપયોગ થતો નથી કકુંબર એટલે કાકડીનો પણ ઉપયોગ થાય છે તો આ રીતે જેનો ઉપયોગ થાય છે તેની સામે આપણે ખરાની નિશાની કરેલી છે નેક્સ્ટ એક્ટિવિટી છે નીચે શબ્દ આપેલા છે પરિચિત શબ્દો કોઈ બધા એક ક્ષેત્રના છે નીચે બોક્સમાંથી યોગ્ય ક્ષેત્રને પસંદ કરી કોલમ બીમાં તેની સામે મૂકો મતલબ કે ક્રિકેટની રમત હોય તો ચાર પાંચ શબ્દો લખેલા હોય દાખલા તરીકે બેટ હશે બોલ હશે સ્ટમ્પ હશે અમ્પાયર હશે તો આવા ચાર વર્ડ લખેલા હશે તો આપણે તેની સામે શું લખીશું ક્રિકેટ પછી નેટ હોય ગ્રાઉન્ડ હોય વોલીબોલ હોય તો આપણે એની સામે લખશું વોલીબોલ તો આ રીતે ચાર વર્ષ લખેલા હશે એ ચાર વર્ષને ને લગતો શબ્દ આપણે સામે લખવાનો છે તો તમે જોઈ શકો છો ઉદાહરણ પણ આપેલું છે સ્પ્રિંગ સમર ઓટમ અને વિન્ટર એટલે કે વસંત ઋતુ ઉનાળો પાનખર અને શિયાળો તો આ બધી શું છે તો એક ઋતુ છે તો આપણે એને સિઝન લખીશું બીજું વાક્ય છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ તો આ ચાર શું છે તો મંથ છે મતલબ કે મહિના છે તો આપણે મંથ લખીશું ત્રીજું છે વેડન્સ ડે ફ્રાઈડે સન્ડે અને ટ્યુઝડે મતલબ આ ચારે ચાર વારના નામ છે તો આપણે ત્યાં લખીશું ડેઝ મતલબ દિવસ ચોથું છે સ્પીયર બો એન્ડ એરો ઘન અને સોડ આ બધા હથિયારો છે લડવા માટેના તો ત્યાં આપણે વિપન્સ લખીશું મતલબ કે હથિયાર પાંચમું વાક્ય છે પાંચમું છે ક્રિકેટ ફૂટબોલ હોકી અને કેરમ આ ચારે ચાર શું છે રમતોના નામ છે તો ત્યાં આપણે સામે ગેમ્સ લખીશું સિક્સ છે આલમંડ કેશ્યુ નટ ફિક અને વોલનટ આ ચાર જે કાજુ બદામ અંજીર આ બધા શું છે ડ્રાય ડ્રાયફ્રુટ તો આપણે ત્યાં ડ્રાય ફ્રૂટ લખીશું સૂકા મેવા સાતમું છે બનિયાન પીપલ નીમ બબુલ બાવળ લીમડો વડ અને પીપળો તો આ ચાર છે એ વૃક્ષના નામ છે મતલબ વૃક્ષો એટલે કે ટ્રીઝ આપણે લખીશું તો આ રીતે દરેકની સામે આપણે લખેલું છે છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રોફેશન છે ઇન્સેક્ટ છે ટૂલ્સ છે ફ્રૂટ્સ છે બર્ડ્સ છે કલર વેજીટેબલ્સ મેટલ્સ રિલેશન્સ સેપ્સ અને કિચન વેર તો આ રીતે આપણે શબ્દો વડે એ પૂર્ણ કરીશું નેક્સ્ટ જે એક્ટિવિટી પાંચ તો એક્ટિવિટી પાંચ ની અંદર આપેલો છે એ ફકરાને આપણે પૂર્ણ વિરામ કે આપણે વાંચીએ છીએ આઈ એમ વિહાન પટેલ તો ત્યાં પૂર્ણ વિરામ કરેલું નથી તો આપણે ત્યાં પૂર્ણ વિરામ કરવાનું છે પછી આઈ લીવ ત્યાં આઈ કેપિટલ કરેલો નથી આપણે એને કેપિટલ કરવાનો છે આઈ લિવ ઇન અ સ્મોલ વિલેજ અડિયાના વિથ માય મધર્સ બ્રધર્સ ત્યાં અલ્પવિરામ કરેલું નથી મધર્સ પછી અલ્પવિરામ આવશે મધર્સ બ્રધર્સ પછી પૂર્ણવિરામ આવશે વી ઓલ સ્પીક ગુજરાતી એટ હોમ એટ સ્કૂલ ત્યાં પણ અલ્પવિરામ આવશે ગુજરાતી બટ વી ઓલ્સો લર્ન ઇંગ્લિશ અમે અંગ્રેજી પણ શીખીએ છીએ ધેર આઈ ગો ટુ સ્કૂલ બાય ધ સ્કૂલ બસ ત્યાં પણ પૂર્ણ વિરામ આવશે આઈ લવ પ્લેઈંગ ક્રિકેટ લાસ્ટમાં પણ પૂર્ણ વિરામ આવશે તો આ ફકરાને આપણે પૂર્ણ વિરામ અલ્પવિરામ અને કેપિટલની જ્યાં જરૂર હોય ત્યાં મૂકી અને આવી રીતે બ્લેક કલરથી મેં લખેલો છે એવી રીતે પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે તો આજે આ વિડીયોમાં આપણે જોયું ધોરણ છ સ્વ અધ્યન વિષય ઇંગ્લિશ એક્ટિવિટી વન ટુ ફાઈવ નેક્સ્ટ વિડિયોમાં આપણે એક્ટિવિટી સિક્સ સી આગળની જોઈશું ગુડ બાય બાળક મિત્રો શિક્ષક મિત્રો આપનો અભ્યાસ શુભ રહે તેવી ટીમ મેહુલ માવાણી વતી આપ સૌને શુભેચ્છા